નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલ ધરતીપુત્રમાં। કપાસ પકવતા ખેડૂતો માટે રાહતના સમાચાર મળી રહ્યા છે કે મિત્રો, છેલ્લા 3 દિવસની અંદર કપાસના ભાવની અંદર સુધારો જોવા મળ્યો છે। તેને પગલે મિત્રો, જાન્યુઆરી માસની અંદર કપાસના ભાવ કેવા રહેશે, આગામી સમયની અંદર કપાસ રાખવો કે વેચી નાખવો, શું કપાસ 2000ની સપાટી વટાવશે, તો મિત્રો કપાસના ભાવની સચોટ માહિતી આપણે આ વિડિયાની અંદર જોઈશું। તો વિડિયાને અંતપૂર્વક નિહાળજો, અને હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય, અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, અને બાજુમાં રહેલો બેલ બટનને પ્રેસ કરી દેજો, જેથી મિત્રો અમારા દ્વારા આપવામાં આવતી માહિતી તમને તરત જ મળી રહે। ખાસ કરીને મિત્રો, છેલ્લા 3 દિવસની અંદર કપાસના ભાવની અંદર રોકેટ ગતિએ ઉછાળો જોવા મળ્યો છે। તેનું મુખ્ય એક જ કારણ છે મિત્રો, હાલ ચીનમાં મોટા પાયે ખરીદી નીકળી છે, તેને પગલે હાલ જે સ્પિનિંગ મિલો છે તે પણ ધમધમવા લાગી છે। ખાસ કરીને મિત્રો, જો કોટન વાયદાઓની જો વાત કરીએ તો MCX વાયદો ડિસેમ્બર મહિનાના એન્ડિંગની અંદર 28,800 રૂપિયા બોલાયો હતો। ખાસ કરીને મિત્રો, 540 રૂપિયા પ્લસ થઈને બંધ થયો હતો। તેને પગલે ગામડે બેઠા કપાસના ભાવ છે તે 1700 રૂપિયાથી કરીને 1750 રૂપિયા આજુબાજુ બોલાયા હતા। ખાસ કરીને મિત્રો, સટોડિયા બજાર દ્વારા જણાવવામાં આવ્યું છે, જાન્યુઆરી મહિનાની અંદર MCX વાયદો છે તે 31 જાન્યુઆરી સુધીની અંદર 33,500 રૂપિયા સુધી જઈ શકે છે। એટલે કે મિત્રો, ડિસેમ્બર કરતાં MCX વાયદાની અંદર 4300 રૂપિયાનો ઉછાળો છે તે જોવા મળી શકે છે। ખાસ કરીને મિત્રો, ડિસેમ્બર મહિના પ્રમાણે 28,800 રૂપિયા જ્યારે વાયદો બોલાયો છે ત્યારે ગાંસડીના ભાવ છે તે 60,000 રૂપિયા બોલાયા છે, અને ગામડે બેઠા કપાસના ભાવ છે તે 1750 રૂપિયા બોલાયા છે। જો જાન્યુઆરી મહિનાની અંદર MCX વાયદો છે 33,500 રૂપિયા થશે, તો કપાસના ભાવ પણ 1,850 રૂપિયાથી કરીને 2,000 રૂપિયા સુધી અથડાઈ શકે છે, અને કપાસની ગાંસડીના ભાવ છે તે 66,000 રૂપિયાથી કરીને 69,000 રૂપિયા વચ્ચે રન થઈ શકે છે। આમ ખેડૂતો માટે એક સારા સમાચાર કહી શકાય, કેમ કે મિત્રો હાલ દરેક ખેડૂત મિત્રોએ કપાસ વેચવાની અંદર ઉતાવળ રાખવી નહીં, દરરોજ બજારની માહિતી મેળવી ત્યારબાદ મિત્રો યોગ્ય સમયે કપાસ વેચવાનો નિર્ણય લેવો જોઈએ। ખાસ કરીને મિત્રો, માર્કેટ યાર્ડોની જો શું સ્થિતિ છે જો તેની વાત કરીએ તો રૂની અંદર ફરી ફૂરફાટ તેજી જોવા મળી રહી છે। ખાસ કરીને મિત્રો, ગાંસડીના ભાવ છે તે 60,000 પાર થયા છે, છેલ્લા 3 દિવસની અંદર ખાંડીના ભાવ છે તે 3200 રૂપિયા વધી ગયા છે, તેને પગલે મિત્રો કપાસના ભાવની અંદર તેજી છે તે જોવા મળી રહી છે। ખાસ કરીને મિત્રો, મંદી કરતાં ઝડપી તેજી કપાસની અંદર જોતા ખેડૂતોને ફરી સારા ભાવની આશા બંધાઈ ગઈ છે। એક સમયે કપાસનો ભાવ છે તે તૂટીને 3 દિવસ પહેલાં 1600 રૂપિયા બોલાયો હતો, તે કપાસના ભાવ છે હાલ 1750 રૂપિયા સુધી પણ પહોંચ્યા છે કેટલાક વિસ્તારોની અંદર। ત્યારે મિત્રો, કપાસના બ્રોકરો કહે છે કે બજાર છે તે વધુ પડતી ઘટી ગઈ હતી, અગાઉ તેજીની જેમ મંદીનો પણ અતિરેક થયો હતો, એટલે નીચા ભાવની અંદર ખરીદી નીકળે તો તેજી આવી છે। વળી મંડીઓની અંદર કપાસની આવકો પણ પ્રમાણ ખૂબ જ પ્રભાવ ઘટ્યો છે, ખેડૂતો ઘટતા ભાવથી દુઃખી હતા અને કળ વળશે કે નહીં તેવું કહેતા હતા। ત્યારે મિત્રો, જો કપાસની માર્કેટ યાર્ડોની અંદર જો વાત કરીએ તો આજે બોટાદ માર્કેટની અંદર કપાસના ભાવ ઘટીને મણે 1500 રૂપિયાથી કરીને 1655 રૂપિયા મંગળવારે બોલાયા હતા, તે 2 દિવસની અંદર જોરદાર 100 રૂપિયાની તેજી સાથે 1500 રૂપિયાથી કરીને 1755 રૂપિયા બોલાઈ ગયા છે। તો કેટલાક માર્કેટ યાર્ડોની અંદર કપાસના ભાવે 1700 રૂપિયાની સપાટી પણ કુદાવી છે, તો ગામડે બેઠા પણ કપાસના ભાવ છે તે 1700 રૂપિયા આજુબાજુ બોલાયા છે। એક સમયે રૂની ગાંસડીના ભાવ 57,000 રૂપિયા બોલાયા હતા, તે પણ 60,500 રૂપિયા આજના દિવસે બોલાયા છે। તેને પગલે મિત્રો, કપાસના ભાવની અંદર ખૂબ જ મોટી તેજી જોવા મળી છે। ખાસ કરીને મિત્રો, કપાસનું ઉત્પાદન દેશની અંદર વિવિધ સંસ્થાઓ દ્વારા 339,00,000 ગાંસડી થવાનો અંદાજ મુકાવવામાં આવ્યો છે। જોકે બીજી તરફ ખેડૂતોએ વ્યાપક બગાડને લીધે ઉત્પાદન છે 300,00,000 ગાંસડીનો અંદાજ થશે તેવું લગાવવામાં આવ્યું છે। ખાસ કરીને મિત્રો, વૈશ્વિક બજારની અંદર એક તરફ માંગ છે સાવ પાકી છે, પરંતુ ચીનની ખરીદીને પગલે કપાસના ભાવની અંદર મોટી તેજી જોવા મળી છે। ખાસ કરીને મિત્રો, સ્થાનિક કક્ષાએ 15 જાન્યુઆરી બાદ કપાસની માંગ છે તે વધવાની છે, ત્યારે મિત્રો ફરી રૂ વાયદાની અંદર મોટી તેજી જોવા મળી શકે છે, અને કપાસના ભાવ છે તે 1800 રૂપિયા પ્લસ જોવા મળી શકે છે। તેથી દરેક ખેડૂત મિત્રોને નમ્ર વિનંતી છે કે યોગ્ય સમયે બજારની યોગ્ય માહિતી લઈને કપાસ બજારની અંદર
જાણકારી મેળવીને ત્યારબાદ કપાસ વેચવાનો આગ્રહ રાખીએ છીએ। તો મિત્રો આ વિડીયોની અંદર આટલો જ। જય હિન્દ।